બીજું કંઈ જ કરવાનું હતું નહીં સરકાર તરફથી આ કાર્યક્રમ હતો એટલે કોઈ કહેતા કોઈ જ ચિંતા નહીં રિઝર્વેશન પણ ગુજરાત સરકાર કરવાની હતી એણે રિઝર્વેશન કરાવી દીધું હતું અને રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા દિલ્હી ખાતેની એ કેન્દ્ર સરકાર કરવાની હતી કોઈ પણ પ્રકારની જવાબદારી હતી જ નહીં માત્ર ને માત્ર પરેડ કરવાની એટલે બધા જ ખુશ હતા હા અને એટલે દિવસ આવી ગયો ને દિલ્હી જવાનો એટલે બધા ખુશ હતા અમદાવાદ થી દિલ્હીની ટ્રેનમાં માત્ર ને માત્ર પોતાની જગ્યાએ બેસી જવાનું હતું રાત્રે સુઈ જવાનું હતું અને બીજે દિવસે સવારે દિલ્હી બસ એના મમ્મી પપ્પા એને વળાવવા આવ્યા હતા અને વળાવીને બાય આવજે સાચવજે એવી બધી શિખામણો અને શુભેચ્છાઓ સાથે ટ્રેન રવાના થઈ અને બધા છોકરા છોકરીઓ ખુશ એમની સાથે એક શિક્ષક સંયોજક પણ હતા અને એક શિક્ષિકા સંયોજિકા હતા આમ ટ્રેન તો ચાલી અને બીજે દિવસે સવારે બધા જ દિલ્હી પહોંચી ગયા બધા જ ખુશ દિલ્હી રેલવે સ્ટેશને એમને લેવા સરકારે મેટાડોર મોકલી હતી મેટાડોર આવી ગઈ જેવા ઉતર્યા કે તરત જ બધો સામાન લીધો દસેક દિવસ રોકાવાનું હતું ને દિલ્હીમાં એટલે બધો સામાન લઈને એ લોકો સીધા બેસી ગયા મેટાડોરમાં અને એમનો ઉતારો હતો એક શાળામાં એટલે સીધા જ હંકારી ગયા શાળામાં શાળામાં એમને બે રૂમ આપવામાં આવ્યા હતા એક છોકરાઓનો એક છોકરીઓનો અને શિક્ષકોએ એક જુદા રૂમમાં રહેવાનું હતું બધા જ ખુશ સરસ મજાની શાળા હતી ખુલ્લું આકાશ હતું મોટું મેદાન હતું અને સરસ રીતે ત્યાં બધા ગોઠવાઈ ગયા સુવિધા સરસ હતી કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો ને એટલે હા અને આ તો એનસીસી કેડેટ્સ હતા આપણા દેશનું ગૌરવ એવા કેડેટ્સ હતા એટલે બધા ગોઠવાઈ ગયા તાલીમ હતી છ દિવસની બે દિવસ એ શાળામાં જ એમણે તાલીમ લેવાની હતી કવાયત કરવાની હતી બે દિવસ એમણે બીજી જગ્યાએ તાલીમ લેવાની હતી અને બે દિવસ એમણે લાલ કિલ્લા ખાતે જ રિહર્સલ કરવાના હતા છ દિવસ પછી સાતમા દિવસે ખરેખરી પરેડ હતી તો બીજા દિવસથી કવાયત શરૂ થઈ અત્યાર સુધી તો એમની શાળામાં

એમને કવાયત કરાવવાના હતા અને ભૈલું તો આભો જ થઈ ગયો વિશાળ આકાશ એ આકાશ નીચે ભીની માટી અને એ માટી ઉપર સફેદ પટ્ટા ખૂબ બધા ડ્રમ્સ જાઝ અને બેગ પાઇપ્સ એ બધાની સાથે બેન્ડની ટીમ પણ ઉપસ્થિત હતી અને કવાયત શરૂ થઈ અને એ કવાયત શરૂ થતા 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 બધા જ કવાયતના રંગે રંગાઈ ગયા બસ ખુશ થઈ ગયા બધા વિશાળતા આપણી અંદર આનંદ ભરી દે છે సంగీత టూ థ్రి ఫోర్ ఫైవ్ సెవెన్ బ ఆఖూ మర్నల్ కమాండ్ અને સૂચનાઓથી ભરાઈ ગયું હતું બધા જ એકદમ એટેન્ટીવ હતા શિસ્તબદ્ધ રીતે કવાયત ચાલતી હતી અને બે દિવસમાં તો એ કવાયત કરતાં થઈ ગયા જે રીતે પરેડ થવાની હતી અને પરેડની અંદર એમણે જે રીતે ચાલવાનું હતું ઊભા રહેવાનું હતું ટટ્ટાર છાથી કાઢીને અને ચાલવાનું હતું એ રીતે બધા જ ઊભા રહી ગયા બધા જ શીખી ગયા બે દિવસ પછી એ બધા હળવા થઈ ગયા હા બે દિવસ પછી હળવા થઈ ગયા હળવા તો જો કે કવાયત કર્યા પછી જ્યારે એમને લીંબુનું પાણી અને બિસ્કીટ્સ આપવામાં આવતા હતા ને ત્યારે પણ થઈ જતા પેલા કર્નલ્સ પણ બધા થોડાક હળવા થતા અને હવે તો એમની સાથે હવે મિત્રતાનો નાતો બંધાઈ ગયો હતો અને ચાલતો હતો હવેના બે દિવસ એમણે બીજી જગ્યાએ કવાયત કરવા જવાનું હતું હવે થયું એવું કે ત્રીજા દિવસે બીજી જગ્યાએ આ મહાવરો થયો એટલે બધાની અંદર આત્મવિશ્વાસ આવી ગયો એમને થયું કે ના હવે બરાબર છે બરાબર છે એવું થયું એટલે બધા એકદમ ફોર્મમાં આવી ગયા આનંદમાં આવી ગયા અને થોડા ખડવા થઈ ગયા એમના શિક્ષકો પણ થોડા ખડવા થયા હા અને હવે તો એકબીજાની સાથે દોસ્તી પણ થવા માંડી હતી ને એટલે ત્રીજા દિવસે રાત્રે એમણે કેમ્પ ફાયર ની પ્રવૃત્તિ કરી હવે આ ભૈલુ ભૈલુના પણ બધા દોસ્તાર થવા માંડ્યા હતા આખા દેશમાંથી આવેલા દોસ્તારો બધા કેડેટ્સ એ એના દોસ્તારો થવા માંડ્યા હતા એટલે એને તો પોતાને ગૌરવ જેવું લાગતું હતું જુદા જુદા રાજ્યોમાંથી આવેલા જુદા જુદા પહેરવેશવાળા જુદી જુદી ભાષા બોલતા એવા જે બધા હતા એના જેટલા સમવયસ્કો તરુણો અને તરુણિયો એ બધાની સાથે થોડું થોડું બોલતો થયો હતો એ બધાએ એને કહ્યું કે ભાઈ ભાઈલું હવે ગુજરાતથી તું આવ્યો છે કંઈક તારે રજૂ કરવું પડશે હવે ભૈલું જે હતું ને એ ભૈલુને ને જરા થોડોક સંકોચ થતો હતો એનું કારણ એ હતું કે ઉત્તર ભારતના જે રાજ્યો હતા ત્યાંના જે તરુણ અને તરુણીઓ હતા એકબીજાની સાથે મુક્તપણે વર્તતા હતા પણ એ બધાની સાથે એટલે એટલા મુક્તપણે વર્તી શકતો નહીં એટલે એને થોડીક લઘુતા ગ્રંથિ અનુભવાતી હતી પરંતુ જ્યારે એના દોસ્તારો એ આગ્રહ કર્યો ત્યારે એને એક ગીત ગાયું કયું ગીત ખબર છે સંભળાવી દઉં તમને તાકત વતન કી હમસે હૈ હિંમત વતન કી હમસે હૈ ઇઝત वतन की हमसे हैं इंसान के हम रखवाले ताकत वतन की हमसे हैं हिम्मत वतन की हमसे हैं इज्जत वतन की हमसे हैं इंसान के हम रखवाले